નમસ્તે બાળમિત્રો, ચાલો આજે આપણે ધોરણ પહેલામાં વિષય છે ચિત્ર. તમારે ચિત્ર દોરતા શીખવું છે ને, તો ચાલો આપણે ભણતા જઈએ અને ચિત્ર શીખતા જઈએ. તો સૌ પ્રથમ આપણે એબીસીડી ઉપરથી ચિત્ર બનાવશું. તો પહેલાં આપણે લઈએ એ, એ આપણે બધાએ પેનથી કરી લઈએ. પછી લઈએ બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ એટલે કૂતરો, ઈ ફોર એલિફન્ટ, પછી એફ ફોર ફેન, ફેન એટલે કે પંખો, જે ફોર, ચાલો જી, પછી એચ, પછી આપણે જોશું આઈ. આપણે એવી રીતના પહેલાં એબીસીડી લખી લઈએ. બાળમિત્રો, આપણી એબીસીડી બની ગઈ. ચાલો હવે આપણે એમાંથી ચિત્ર દોરીએ. શીખવું છે ને તમારે? ચાલો એ, એથી સ્ટાર્ટ કરશું. અહીંયા આપણે ગોળ રાઉન્ડ કરશું, અહીંયા આવી રીતના આમ રાઉન્ડ કરશું, પછી આને અથવા તો તમે આને ગોળ પણ કરી શકો. આપણે આવું ના કરવું હોય તો તમે મીંડું કરી શકો છો, ઈંડા આકાર. આ શું બની ગયો? એમાંથી આપણે ડાગલો. ત્યાર પછી બીનો વારો છે. આ આપણે ભાગ એમ ગોળ કરી નાખશું, પછી એમ રાઉન્ડ, આમ રાઉન્ડ કરશું. દેખાય છે ને તમને? પછી આમ બે પાંખા જેવું કરશું અને આમ કરશું અને આમ કરશું અને આપણો થઈ ગયો ચક્કી બીન. થઈ ગયું ને ચક્કી બીન, ચક્કી થઈ ગઈ. ચાલો પછી અને આમ કરશું અને અહીંયા આપણે આમ આ સી ઉપરથી આપણું તરબૂચ જેવું બની ગયું. બની ગયું ને નારંગી થાય ને આપણે. ત્યાર પછી અહીંયાથી આમ આમ કરી નાખશું આપણે, અહીંયા આમ આમ કરી નાખશું અને અહીંયા પણ આપણે આમ કરી નાખશું. શું બની ગયું? ડુંગળી, ડુંગળી બની ને. ચાલો એ ઉપરથી આપણે શું બનાવશું? અહીંયા આવી રીતના આપણે આમ સીધે સીધું કરી નાખશું, અહીંયા ખાનું કરી નાખશું અને અહીંયા આવી રીતના કરી નાખશું. આ આપણો બની ગયો ડોર. ત્યાર પછી એફમાં આપણે સ્ટાર કરી નાખશું. ધજા જેવું બની ગયું ને, આપણે ધજા બનાવી છીએ એવી રીતના બની ગયું. પછી જી, અહીંયાથી આમ લેશું, પછી અહીંયા આમ નારંગી જેવું કરી નાખશું. થઈ ગયું ને આપણું નારંગી. ત્યાર પછી આવશે એચ અને આપણે આમ ત્રિકોણ આકાર કરીશું, પછી આમ આવી રીતના સેચ બહાર કરશું અને અહીંયા આપણે ઘરમાં આપણે જેમ તોરણ હોય એવી રીતના કરશું. આ થઈ ગયું આપણું દરવાજો, ટેન્ટ બનેલું હોય ને. ચાલો પછી અહીંયા આપણે આમ ગોળ ગોળ કરશું, અહીંયા આમ ગોળ ગોળ કરશું. આ આપણો બની ગયો લેમ્પ. પછી અહીંયા આમ ગોળ કરશું, આમ આમ ઝૂલા કરી નાખશું અને આપણી બની ગઈ છત્રી. બની ગઈ ને. ત્યાર પછી કે ફોર આપણે અહીંયા આમ કરશું અને આને અહીંયા આમ જોઈન્ટ કરી દઈશું. ત્યાર પછી અહીંયા આવી રીતના આમ કરશું, એ પણ દરવાજો થઈ ગયો. આપણે આવી રીતના આમ કરશું એને. ચાલો એલ, હવે આપણે આમ પછી આમ આપણે એને શું કર્યું? કયો જોઈ શું કર્યું? તો કે છે દાદરા, સીડી આવે ને સીડી, અહીંયાથી ઉપર તમારે ન લેવું હોય તો તમે નીચેથી લઈ શકો છો, આમ પણ કરી શકો છો. આપણા થઈ ગયા દાદરા. હવે એમ જોજો, એમમાં તો બહુ સરસ થવાનું છે. આમ રાઉન્ડ કરશું, પછી આમ ગોળ કરશું, હવે આવી રીતના આમ કરી દઈશું અને આમ કરી દઈશું. આ તો વાહ, આ તો શર્ટ થઈ ગયો, ટી શર્ટ જેવું છે ને બાળમિત્રો. ત્યાર પછી એન અને આપણે અહીંયા આમ જોઈન્ટ કરી દઈશું,
પછી અહીંયા બે પગ કરશું. હવે અહીંયા પણ આવી રીતના આ જે ચક્કીની ચાંચ કઈ રીતે રીતના ચાંચ કરી દઈશું. ત્યાર પછી અહીંયા ફૂલ જેવો આકાર કરી દઈશું અને આવી રીતના આમ કરી દઈશું. આવી રીતના હવે એની પૂંછડી કરશું અને આપણો થઈ ગયો કૂકડો. અરે વાહ, આ તો બહુ સરસ આવ્યું, જો જોઈએ અહીંયા તો. અને ઉપર એક નાનકડો રાઉન્ડ કરી નાખશું ઉપર અને આ આ. અરે વાહ, આ તો આપણું ટેડી થઈ ગયું. શું વાત છે, સરસ મજાનું. હવે આપણે અહીંયાથી લઈને આમ ચાંચવાળું ગોળ ઈર જેવું થઈ ગયું ને આપણું. પછી ક્યુ, પછી અહીંયા આપણે આવી રીતના કરશું. પછી આ નામ હાથ બનાવશું આવી રીતના. પછી આપણે ઉપર આવી રીતના કરશું, બે આંખો કરશું, નાક કરશું અને મણીદાર કરશું આપણે. આ આપણી બની ગઈ બિલાડી. હવે આર અહીંયા આવી રીતના કરશું અને આમ ગોળ કરશું. આવી રીતના આમ ચાંચ જેવું કરશું અને આવી રીતના અહીંયા સીધો આમ રાઉન્ડ કરશું અને પછી એક આમ કરશું. આ આપણો બની ગયો રોબોટ. હવે તો કે છે શું આવ્યું, તો કે છે વાહ, આ તો શું આવ્યું આમ કરીને અહીંથી સ્નેક. સ્નેક એટલે કે સાપ. આપણે સાફ કરી લઈએ. ત્યાર પછી આપણે આ એરો હોય છે ને ક્યાં હોય છે, તો કે છે ટ્રાફિક પોલીસમાં. યુસે અમ્બ્રેલા. અમ્બ્રેલામાં આપણે જગ જેવું કરશું. અહીંથી આમ લેશું, અહીંથી આમ લેશું. પણ તમે કુંજો પણ કહી શકો, ગમલા ટાઈપ આવે ને. ત્યાર પછી આમ કરીને આમ કરશું આપણે એને આવી રીતના કરી દઈશું. આ ઓલી જાળી આવે છે ને આપણે બધા છે ને એને માછલી પકડે છે ને આનાથી. પછી અમ્બ્રેલા થયું. હવે ડબલ્યુ વાયોલ અને આમ કરશું અને આમ કરશું ને ગોળ ગોળ રાઉન્ડ કરશું. વાહ, આ તો બે ફૂલ થઈ ગયા ને. ત્યાર પછી અને અહીંયા આવી રીતના એક્સને આમ કરી દઈશું આપણે. ત્યાર પછી આમ કરીને આમ કરશું અને આમ કરશું આમ કરશું. અહીંયા આ આપણું બની ગયું ઢોલક. બની ગયું ને ઢોલક, ડમરું વાગે, ડમરા જેવું લાગે છે ને ડમરું. પછી અને અહીંયાથી આમ કરશું. અહીંયા આપણે વસ્તુ ભરી દઈશું. આપણે કંઈ પણ વસ્તુ નાખીએ તો આનો ઉપયોગ કરી છીએ ને. પછી આ સ્ટેન્ડ થઈ ગયું. આ આરીસો છે, આપણે ઝેડમાંથી આરીસો બનાવ્યું, દર્પણ આરીસો. અને આ એનું સ્ટેન્ડ છે નીચે રાખવું. જો બાળ મિત્રો થઈ ગયા ને, તમે પણ આવી રીતના ઘરે આવા સરસ ચિત્ર બનાવજો અને એની સાથે સાથે પણ તમે ABCD પણ શીખશો. બરાબર છે, તમે કરશો ને આવું, મને બતાવજો. જ્યારે તમે હોમવર્ક બતાવવા આવો સ્કૂલે ત્યારે મને બતાવજો. નમસ્તે બાળમિત્રો.